आ દ્રશ્યો જે મેં આપને બતાવી રહ્યા છે, જ્યાં આપ જોઈ શકો છો કે લખતર કે જે તાલુકો છે ત્યાં 8.5 ઇંચ વરસાદ પડ્યો છે અને વઢવાણમાં પણ 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। આ તરફ ઉપરપાડામાં 4 ઇંચ પડ્યો છે અને ધ્રાંગધ્રામાં પણ 4 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। આજના દિવસ દરમિયાનના આપણે આંકડા બતાવી રહ્યા છે। કામરેજમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે અને લીંબડી તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ આજે એટલે કે 24 કલાક દરમિયાન નોંધાયો છે। આ ઉપરાંત નડિયાદની વાત કરીએ તો નડિયાદમાં પણ 4 ઇંચ વરસાદ પડ્યો છે અને બારડોલીમાં પણ 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। એક રીતે મધ્યથી દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ દેખાઈ રહ્યો છે। સાણંદમાં 3 ઇંચ, ટંકારામાં પણ 3 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। આ ઉપરાંત જો વાત કરવામાં આવે સુરતની, તો સુરત અને વિરમગામ બંને જગ્યા પર 3-3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। સામેલાધાર વરસાદ આજે પડ્યો છે। 24 કલાક દરમિયાન 4-5 ઇંચ જેટલો સરેરાશ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। કયા ઝોનમાં કેટલો વરસાદ અને સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડ્યો છે અને આ ઉપરાંત જો વાત કરવામાં આવે નકશો દ્વારા અમે આપને બતાવી રહ્યા છે કે કેટલા ટકા વરસાદ નોંધાયો છે। કચ્છમાં 116 ટકા વરસાદ પડ્યો છે। આ ઉપરાંત જો વાત કરવામાં આવે ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતમાં 48.92 ટકા વરસાદ પડ્યો છે। આ સાથે મધ્ય ગુજરાત એટલે કે મિડલ જે ગુજરાત છે ત્યાં 47.65 ટકા વરસાદ છે। સૌરાષ્ટ્રનો પણ આંકડો જોઈ લો, સૌરાષ્ટ્રમાં 97.60 ટકા વરસાદ પડી ચૂક્યો છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ, દક્ષિણ ગુજરાતમાં 53.08 ટકા વરસાદ નોંધાયો છે। એટલે કે આ જે આંકડો મેં આપને બતાવી રહ્યા છે ઝોન વાઇઝ કે ક્યાં કેટલા ટકા વરસાદ પડ્યો છે, આ છેલ્લા 24 કલાકનો આંકડો છે।